હેલો ફ્રેન્ડ્સ, આજે તમારી સાથે શેર કરીશ ઘઉંના લોટથી બનતી ખસ્તા અને કુરકુરી મસાલા પાપડીની રેસીપી, જે પૂરા 2 મહિના તમે સ્ટોર કરી શકો છો. ઘઉંના લોટથી બને છે તો હેલ્ધી તો છે જ. આ મસાલા પાપડીને તમે મુસાફરીમાં સાથે લઈ જઈ શકો છો, બાળકોને નાસ્તામાં આપી શકો છો અને હલકી ફૂલકી ભૂખ હોય ત્યારે ચા કોફી સાથે પણ લઈ શકો છો. તો ચાલો બનાવીએ મસાલા પાપડી, અને એ જ સાથે મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. તો સૌ પ્રથમ 1.5 કપ જેટલો ઘઉંનો રેગ્યુલર જે લોટ આવે છે એ લીધો છે. 1/2 કપ જેટલો ઝીણો રવો લીધો છે. જો તમારી પાસે ઝીણો રવો ના હોય તો એકવાર મિક્સચરમાં ચન કરી લેવું. ઘઉંના લોટની પાપડી બનાવીએ ત્યારે થોડો રવો એડ કરવાથી પાપડી કુરકુરી થશે. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી લેશું. 1/5 જેટલી હિંગ એડ કરી લેશું, અને એ જ સાથે 1/4 ટીસ્પૂન હળદર પાવડર છે એ આપણે એમાં એડ કરી લેશું. 1/2 ટીસ્પૂન જેટલો મરચા પાવડર છે એ આપણે એમાં એડ કરી લેશું. 1/2 ટીસ્પૂન જેટલું જીરું છે એ એડ કરી લઈએ. 1 ટીસ્પૂન જેટલો વરિયાળીનો અધકચરો પાવડર છે. 1/2 ટીસ્પૂન જેટલો ચાટ મસાલો છે. 1 ચમચી કસૂરી મેથી છે. એ જ સાથે 1/2 ચમચી અજમા લીધા છે, એને હાથમાં લઈને થોડા મેશ કરી અને આપણે એમાં એડ કરી દઈશું. અજમા એડ કરવાથી પૂરી પચવામાં હળવી રહેશે અને એ જ સાથે અજમાનો સ્વાદ પણ સરસ આવશે. બધી કોરી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું. તો તમે જોઈ શકો છો કે બધી વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગઈ છે. હવે આપણે એમાં મોણ માટે 1/4 કપ જેટલું મેં અહીં તેલ લીધું છે એ આપણે એડ કરી લઈશું, અને સારી રીતે ફરી એકવાર બધી વસ્તુને મિક્સ કરી લેશું. તમે જોઈ શકો છો કે લોટમાં તેલ સરસ ભળી ગયું છે, અને આ રીતે મુઠ્ઠી વાળીએ તો સહેલાઈથી વળી જાય છે, એટલે મોણ બરોબર છે. હવે થોડું થોડું પાણી એડ કરી અને કઠણ અને સોફ્ટ એવો લોટ બાંધી લેશું. તો તમે જોઈ શકો છો કે લોટ બંધાઈને રેડી છે. હવે આપણે રવો એડ કર્યો છે એટલે એને 20 મિનિટ માટે ઢાંકી અને લોટને રેસ્ટ આપી દઈશું. તો હવે અહીં 20 મિનિટ જેવું થઈ ગયું છે. તમે જોઈ શકો છો કે લોટમાં નાના નાના દાણા આવી ગયા છે. તો લોટ આપણો એકદમ રેડી છે. એકવાર ફરી કૂણવી લેશું. લોટ કૂણવાઈ જાય એટલે એક મોટી સાઈઝનું આ રીતે લૂવું લઈ લેશું, અને પાટલા અને વેલણમાં થોડુંક તેલ લઈ અને બંનેને ગ્રેસ કરી લેશું. લૂવું લઈ અને એની મોટી સાઈઝનું પાટલાની સાઈઝનું આપણે વણી લેશું. તો તમે જોઈ શકો છો કે વણાઈને રેડી છે. હવે કાંટા ચમચીની મદદથી આ રીતે આપણે એમાં હોલ્સ કરી લેશું જેથી પૂરી તરતી વખતે ફૂલે નહીં અને કુરકુરી બને. મેં અહીં આ રીતે ધારવારો વાટકો લીધો છે, અને આ રીતે પૂરી ઉપર પ્રેસ કરી અને કટ કરી લેશું. તમે કોઈ પણ સાઈઝની પૂરી વણી શકો છો અથવા તો આ રીતે કટ પણ કરી શકો છો. તો આવી જ રીતે બધી પૂરી હું રેડી કરી લઉં છું. અહીં તેલ મીડિયમ ગરમ છે, અને હવે એમાં પૂરી એડ કરીશું. જેટલી પૂરી સમય એટલી પૂરી આપણે એમાં એકસાથે એડ કરી દઈશું. આ રીતે ઝારાની મદદથી જો પૂરી એકબીજા સાથે ચોંટી ગઈ હોય તો એને આ રીતે અલગ કરી લેશું, અને થોડી થોડી એને પ્રેસ કરતા જશું અને ફેરવતા જશું. બંને સાઈડથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને તરી લેશું. તો તમે જોઈ શકો છો કે પૂરી સરસ ગોલ્ડન બ્રાઉન કલરની થઈ ગઈ છે અને એકદમ કડક બની છે. તો હવે આપણે એને બહારે કાઢી લેશું. આ રીતે થોડું તેલ નિંજારી લેશું અને 1 ટીશ્યુ પેપરમાં આ રીતે એમાં રાખી દેશું જેથી વધારાનું તેલ નીતરી જાય. તો મારી બધી પૂરી રેડી છે. ઉપરથી થોડો ચાટ મસાલો અને એ જ સાથે થોડી તીખાશ માટે થોડું લાલ મરચું એડ કરશું. તો તૈયાર છે ખસ્તા અને કુરકુરી એવી ઘઉંના લોટની મસાલા પાપડી. આ રેસીપી તમને કેવી લાગી મને કોમેન્ટ કરજો, લાઈક કરજો, અને મારી રેસીપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીએ આવતી રેસીપીમાં. ત્યાં સુધી આવજો.